જય ભવાની. હવે અમને એમ હતું કે જોર સુધી પહોંચવાનો ટાઈમ નહીં આવે, પણ સમય પાકી ગયો છે જોર સુધી પહોંચવાનો. અમે બે દિવસ આપેલા, એ બે દિવસ આજે પૂરા થાય છે, એટલે કાલે અમારે જોહર કરવાનું ફાઇનલ છે. આજથી અમારી બધી તૈયારી અમે ચાલુ કરીએ છીએ. સૌથી પહેલા અમે હાથમાં મહેંદી લગાવશું, કારણ કે અમે સુહાગન બધા છીએ અને સુહાગન બધા જોહર કરી રહ્યા છીએ. તો મોદીજીએ તો અમારું વિચાર્યું જ નહીં. અમને છેક સુધી આશા હતી કે મોદીજી કંઈક તો કરશે રાજપૂતો માટે, રાજપૂતાનીઓ માટે. મોદીજીને ઇતિહાસ ખબર જ છે બધો, ખબર નહીં કેમ રાજપૂતો અને રાજપૂતાનીઓના જે ઇતિહાસ છે એને ખબર છે. રજવાડા આપી દીધા છે એક જ વાર કીધું, અને તે છતાં મોદીજીને ખબર નહીં કેમ એવું નથી લાગતું કે રૂપાલાને કાઢવો જોઈએ એમ. ખબર નહીં, અમને પોતાને વિચાર આવે છે કે રૂપાલામાં એવું શું છે જે મોદીજી એને કહી નથી શકતા, મજબૂર છે કે. હવે તો એવો વિચાર આવે છે કે પોલમ પોલ હશે જેના હિસાબે મોદીજી દબાતા હશે રૂપાલાથી, કે કંઈક તો એવું હશે જેનાથી મોદીજી રૂપાલાને કહી નથી શકતા કે કાઢી નથી શકતા. તો ફાઇનલ છે, કાલે અમે જોહર કરવા જઈ રહ્યા છીએ. હવે બાકી શું થશે એના માટે થઈ જાઓ તૈયાર મોદીજી. અને પાટીદાર ભાઈઓ, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અત્યારે અમારા સપોર્ટમાં છો, અને તમે અમારા જોતરિયા ભાઈ છો એ કહીને તો તમે ખૂબ જ અમને ખુશ કર્યા છીએ કે તમારા જોતરિયા ભાઈ છે પછી શું વાંધો છે. એવા મેસેજ મને ઘણા બધા આવ્યા છે. એ બધા જ ભાઈઓને મને સાચે દિલથી આભાર તમારો. મારા ભાઈઓને કહેવા માંગુ છું કે જો અમે જોહર કરીએ તો કોઈ અત્યારે જે શાંતિથી સંઘર્ષ કરો છો એવી જ રીતે સંઘર્ષ કરજો, અને અમારા જવતરિયા ભાઈઓને પણ સાથે રાખજો. કારણ કે હવે અમારે તો બે સમાજ, અમારા ભાઈઓ, એક તો અમારા ખુદના સગા ભાઈઓ તો ખરા જ, અને હવે જવતરિયા ભાઈઓ પણ અમારી સાથે છે. તો બંને ભાઈઓ શાંતિપૂર્વક સંઘર્ષ કરશો અને અમારા જોહરને એળે ન જવા દેતા, અને રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવજો.